નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ એનો એક્ઝામ્પલ નંબર 33। મિત્રો, એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર ધ્યાન આપજો। યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ કેશ બજેટ ઓન ક્વાર્ટરલી બેઝિસ। ક્વાર્ટરલી બેઝિસ એટલે 3-3 મહિનાના અહીંયા તમારે કોલમ રાખવાના। ફર્સ્ટ ક્વાર્ટર એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, સેકન્ડ ક્વાર્ટર એટલે એપ્રિલ મે જૂન, થર્ડ ક્વાર્ટર એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એન્ડ ફોર્થ ક્વાર્ટર એટલે છેલ્લા 3 માસ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર। ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ઓફ ધ કેલેન્ડર યર 2021 ઓફ યંગ ઇન્ડિયા લિમિટેડ, એ તમને પર્ટિક્યુલર્સ આપી છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ક્વાર્ટરની। સેલ્સ કેશ એન્ડ ક્રેડિટ, કેશ સેલ અહીંયા બધામાં જ ક્વાર્ટરમાં લખી દેવાનું, ક્રેડિટ સેલ ઉપરથી કલેક્શન ફાઇન્ડ કરવાનું, ડેબ્ટર્સ પાસેથી જે કલેક્શન મળે તે શોધી અને પછી અહીંયા દરેક ક્વાર્ટરમાં લખી દેવાનું। વેરિયેબલ કોસ્ટ, મટીરિયલ કન્ઝ્યુમ નોટ પરચેઝ, યાદ રાખજો મટીરિયલ કન્ઝ્યુમ, અહીંયા તમને મટીરિયલ કન્ઝ્યુમ આપ્યો છે, આમાં ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ એવું કરીએ એટલે મટીરિયલ કન્ઝ્યુમ મળે પરચેઝની અંદર, એ આપ્યો છે। ઓપરેટિંગ એક્સપેન્સીસ, વહીવટી ખર્ચા, ફિક્સ એક્સપેન્સીસ, પ્રોફિટ ઓર લોસ, પ્રોફિટ લોસની જરૂર નથી, આ ઓપરેટિંગ એક્સપેન્સીસ અને ફિક્સ એક્સપેન્સીસ અહીંયા પેમેન્ટમાં લેવાશે। એન્ડ ઓફ ક્વાર્ટર બેલેન્સ, ક્વાર્ટરના અંતે બેલેન્સ, 3 મહિના પૂરા થાય ત્યારે ડેપ્ટર્સની ક્લોઝિંગ બેલેન્સ, સ્ટોક રો મટીરિયલની ક્લોઝિંગ બેલેન્સ અને ક્રેડિટર્સની ક્લોઝિંગ બેલેન્સ આપી છે। દરેક ક્વાર્ટરના અંતે ડેપ્ટર્સની, સ્ટોકની અને ક્રેડિટર્સની ક્લોઝિંગ બેલેન્સ આપી છે। બેલેન્સ એટ ધ બિગિનિંગ ઓફ ધ ફર્સ્ટ ક્વાર્ટર, પહેલા ક્વાર્ટરની શરૂઆતની બેલેન્સ આપી છે। ડેપ્ટર્સ 90,000, સ્ટોક રો મટીરિયલ 70,000, ક્રેડિટર્સ 30,000 એન્ડ બેંક ઓવરડ્રાફ્ટ 10,000। યાદ રાખજો જે શરૂઆત આપણે કરીએ અહીંયા 10,000 માઇનસથી શરૂઆત થશે, માઇનસ 10,000 બેંક ઓવરડ્રાફ્ટ 10,000। અધર ડેટા, પરચેસ ઓફ મશીનરી રૂપીઝ 60,000 ઇન જૂન, જૂનમાં એક 60,000 ની મશીનરી પરચેસ કરવામાં આવશે। હવે તમારે અહીંયા જોવાનું કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ કયા ક્વાર્ટરમાં જૂન આવશે, તો કે સેકન્ડ ક્વાર્ટરમાં, એના પેમેન્ટમાં એ મશીનરી પરચેસ 60,000 લેવાશે। સેકન્ડ, પેમેન્ટ ઓફ ડિવિડન્ડ પ્રીવિયસ યર 15,000 ઇન જાન્યુઆરી, જાન્યુઆરી એટલે ફર્સ્ટ ક્વાર્ટરની પેમેન્ટમાં આ 15,000 ડિવિડન્ડ આવશે। થર્ડ, ફિક્સ કોસ્ટ ઇન્ક્લુડ ડેપ્રિસિએશન અમાઉન્ટિંગ 10,000 પર ક્વાર્ટર, પેલા ફિક્સ કોસ્ટ છે ને, ફિક્સ એક્સપેન્સીસ એમાં ટીક કરજો, દર ક્વાર્ટરે ફિક્સ એક્સપેન્સીસ 15,000 છે, 15,000 છે, જેમાં 10,000 ડેપ્રિસિએશન સમાયેલો છે। તમને ખ્યાલ છે કે ડેપ્રિસિએશન ચૂકવવાનો હોતો નથી, અનકેશ એક્સપેન્સીસ છે, એટલે દર ક્વાર્ટરમાં 5,000 ફિક્સ કોસ્ટ લખી દેવાય, 5,000। ફોર, લોંગ ટર્મ ઇન્સ્ટિટ્યુશનલ લોન ટેકન 10,000 ટુ ફાઇનાન્સ પરચેઝ ઓફ મશીનરી, મશીનરી પરચેઝ કરવા માટે 10,000 ની લોન લેવામાં આવશે, એટલે કેશ આવશે। બીજું યાદ રાખજો, મશીનરી ક્યારે પરચેઝ કરવાની છે, તો કે જૂનમાં, તો આ લોન પણ ક્યારે લેવામાં આવશે, એટલે કે જૂનમાં, એટલે સેકન્ડ ક્વાર્ટરની રિસીપ્ટ આવકની અંદર આ 10,000 લખાશે। એક્સપેન્સીસ ઓફ ક્વાર્ટર આર પેએબલ વિધિન ધ ક્વાર્ટર, જે તે 3 મહિનાના એક્સપેન્સીસ છે એ જ 3 મહિનામાં ચૂકવી દેવામાં આવે છે, આના પછી એવું નથી। હવે ફર્સ્ટ ઓફ ઓલ કલેક્શન ફાઇન્ડ કરીએ, કલેક્શન મંથ, મંથ એટલે અહીંયા ક્વાર્ટર આવશે, ફર્સ્ટ સેકન્ડ એવી રીતે ક્વાર્ટર, ઓપનિંગ બેલેન્સ, ડેપ્ટર્સ ની ઓપનિંગ બેલેન્સ પ્લસ ક્રેડિટ પરચેસ, સોરી ક્રેડિટ સેલ માઇનસ ક્લોઝિંગ બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ કલેક્શન। આ યાદ રાખજો કે ઓપનિંગ બેલેન્સ ની અંદર ક્રેડિટ સેલ પરચેસ કરીએ અને ક્લોઝિંગ બેલેન્સ ડેપ્ટર્સ ની માઇનસ કરીએ, એટલે તમને ક્રેડિટ સેલ ના જે કલેક્શન ના નાણા મળ્યા હોય એ કલેક્શન મળી જાય। ફર્સ્ટ ઓફ ઓલ ક્વાર્ટર, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ,
ओपनिंग बैलेंस डेप्टर्स नी ओपनिंग बैलेंस 90,000 से फर्स्ट क्वार्टर में जो आ 90,000 तंदे बैलेंस ऑफ स्टॉक आए पूछे हम अब एक क्लोजिंग बैलेंस ऊपर आए पीछे एंड ऑफ क्वार्टर बैलेंस डेप्टर्स ये क्लोजिंग बैलेंस पहले लिख दिए 10 1 ले अगेन 1 ले 80,000 एंड 1 ले હવે બરાબર ધ્યાન આપો જે આ ફર્સ્ટ ક્વાર્ટર ની ક્લોઝિંગ બેલેન્સ છે સેકન્ડ ક્વાર્ટર માટે ઓપનિંગ બેલેન્સ બને એટલે 1 લાખ છે એ આ સેકન્ડ ક્વાર્ટર ની ઓપનિંગ બેલેન્સ થાય આ સેકન્ડ ક્વાર્ટર ની ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ એ થર્ડ ક્વાર્ટર માટે ઓપનિંગ બેલેન્સ કહેવાશે અહીંયા 1 લાખ અને આ 80,000 એ ફોર્થ ક્વાર્ટર ની ઓપનિંગ બેલેન્સ આવી રીતે ઓપનિંગ બેલેન્સ લેવાય ઉપરના ક્વાર્ટર ની એ નીચેના ઉપરના ક્વાર્ટર ની ક્લોઝિંગ બેલેન્સ એ નીચેના ક્વાર્ટર માટે ओपनिंग बैलेंस के भाई गया महीना नहीं क्लोजिंग बैलेंस है चालू महीना नहीं ओपनिंग बैलेंस के भाई क्रेडिट सेल तो हमने आपको हमारे पूछा 2,01,75,000 1,01,95,000 आई ये जो कलेक्शन मॉल से अने प्लस माइनस करिए 1,90,000 कलेक्शन शोधिंग बेलेन्स હવે પરચેસ ક્રેડિટ પરચેસ ફાઇન્ડ કરવી પડે પહેલા ક્રેડિટ પરચેસ યાદ રાખજો અહીંયા તમને પરચેસ નથી આવી આપ્યું છે તો રો મટીરીયલ કન્ઝ્યુમ માલ સામાનનો વપરાશ આપ્યો છે તો એના માટે એક ફોર્મ્યુલા છે ફર્સ્ટ ઓફ ઓલ ક્વાર્ટર મટીરીયલ કન્ઝ્યુમ એની અંદરથી માઇનસ ઓપનિંગ સ્ટોક કરો અને પ્લસ ક્લોઝિંગ સ્ટોક કરો એટલે ક્રેડિટ પરચેસ મળે ફોર્મ્યુલા કઈ રીતે આવે એ બરાબર સમજો એક ફોર્મ્યુલા છે મટીરીયલ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ माइनस क्लोजिंग स्टॉक आ फॉर्मूला छे कंज्यूमिंग ओपनिंग स्टॉक प्लस परचेस माइनस क्लोजिंग स्टॉक तो હવે આપણે શું કર્યો ઓપનિંગ સ્ટોક ને આ બાજુ અને ક્લોઝિંગ સ્ટોક ને આ બાજુ લઈ લીધા એટલે મટીરીયલ કન્ઝ્યુમ હવે ઓપનિંગ સ્ટોક આ બાજુ પ્લસ હતો આ બાજુ એટલે માઇનસ ઓપનિંગ સ્ટોક થાય આ માઇનસ ક્લોઝિંગ સ્ટોક આ બાજુ એટલે પ્લસ ક્લોઝિંગ સ્ટોક થાય ઇઝ ઇક્વલ ટુ પરચેસ થાય એટલે આ ફોર્મ્યુલા અહીંયા બનાવી છે मटेरियल कंज्यूम माइनस ओपनिंग स्टॉक प्लस क्लोजिंग स्टॉक इज इक्वल टू क्रेडिट परचेस आ कोई नवी फॉर्मूला नहीं याद रखियो फर्स्ट ऑफ ऑल फर्स्ट सेकंड थर्ड फोर्थ क्वार्टर लिखे दिए फर्स्ट सेकंड थर्ड फोर्थ मटेरियल कंज्यूम की ओपनिंग बैलेंस आपके छे 70,000 यहां आप लिखिए 70,000 ऊपर तुमने स्टॉक नी रॉ मटेरियल नी क्लोजिंग बैलेंस आपके छे पहला क्लोजिंग बैलेंस लिख दिया 75,000 60,000 75,000 एंड 75,000 हवे आनी जो ओपनिंग बैलेंस सॉरी आ ओपनिंग बैलेंस 70,000 नहीं आउश 70,000 હવે જો સેકન્ડ ક્વાર્ટર ની ઓપનિંગ બેલેન્સ જોતી હોય તો ફર્સ્ટ ક્વાર્ટર ની ક્લોઝિંગ બેલેન્સ એ સેકન્ડ ની ઓપનિંગ બેલેન્સ એટલે અહીંયા આવશે 75,000 આ 60,000 અહીંયા આવશે 75,000 અહીંયા આવશે મટીરીયલ કન્ઝ્યુમ કન્ઝપ્શન આપ્યો છે ઉપર 1,50,000 1,25,000 1,00,000 and 1,75,000 અને પ્લસ માઇનસ કરીએ એટલે ક્રેડિટ પરચેસ મળે
First of all, 1,55,000, 1,10,000, 115, 175. આ થઈ ગયું ક્રેડિટ પરચેસ. હવે આના ઉપરથી આ પરચેસ ઉપરથી તમારે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ શોધવાનું. પેમેન્ટ ટુ ક્રેડિટર્સ અહીંયા તમને જે પરચેસ કર્યું છે એના પૈસા કેટલા મહિને ચૂકવવાના એવું નથી કીધું. ઘણી વખત તમને એમ કે એક મહિનાની ક્રેડિટ, બે મહિનાની ક્રેડિટ, 50% એક મહિને, બીજા 50% બીજા મહિને, એવું નથી. અહીંયા સીધું તમને ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે. તો સેમ આ ડેટર્સ ની જેવી ક્વાર્ટર્સ, ઓપનિંગ બેલેન્સ ક્રેડિટર્સ ની, ક્રેડિટ પરચેસ માઇનસ ક્લોઝિંગ બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ પેમેન્ટ. આવી રીતે ફાઇન્ડ કરવાનું. ક્વાર્ટર્સ માં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટર્સ ની નીચે આપવામાં આવી છે 30,000. ક્લોઝિંગ બેલેન્સ ઉપર આપી છે ક્રેડિટર્સ ની 40, 40, 40 and 30. 40,000, 40,000, 40,000 and 30,000. જો ઓપનિંગ બેલેન્સ અહીંયા જોઈએ તો ફર્સ્ટ ક્વાર્ટર ની ક્લોઝિંગ એ સેકન્ડ માટે ઓપનિંગ બેલેન્સ કહેવાશે, એટલે 40, 40 and 40. આવી રીતે ક્રેડિટ પરચેસ અહીંથી લાવવાની. આના માટે જ આ ક્રેડિટ પરચેસ શોધવી પડે એવું સમજો. 155, 1,10,000, 1,15,000, 1,75,000. એટલે પેમેન્ટ આવશે 145, 1,10,000. તો આ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ એ અહીંયા પેમેન્ટ ની અંદર લઈ લેવાશે. હવે સ્ટેટમેન્ટ ની શરૂઆત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બેન્ક ઓવરડ્રાફ્ટ 10,000 આવ્યો છે, એટલે અહીંયા બ્રેકેટમાં 10,000 અથવા માઇનસ 10,000 એવું લખી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ રિસીપ્ટ ની અંદર લખીએ કેશ સેલ્સ, એ જે તમને આપ્યું છે 10,000, 12,000, 8,000 and 15,000. Then collection. Collection એથી લેવાશે 190, 175. આવી રીતે આ કલેક્શન રિસીપ્ટમાં લેવાશે. એક લોન લેવામાં આવી છે, લોન તમને કીધું છે 4 નંબર ની અંદર, લોંગ ટર્મ ઇન્સ્ટિટ્યુશનલ લોન ટેકન 10,000, ફાઇનાન્શિયલ પરચેસ ઓફ મશીનરી. મશીનરી જૂનમાં પરચેસ કરવાની છે, એટલે અહીંયા લોન સેકન્ડ ક્વાર્ટરમાં લેવાશે 10,000. આટલી રિસીપ્ટ. પેમેન્ટ ની અંદર પેમેન્ટ ટુ ક્રેડિટર્સ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ 145, 1,10,000. ઓપરેટિંગ એક્સપેન્સીસ ટેન થાઉઝન્ડ, 15,000, 15,000. Then fixed expenses 15,000 ની અંદર 10,000 depreciation સમાયેલો છે, એટલે દર ક્વાર્ટરે 5,000 આવશે.
Machinery purchase 60,000 in June. June means second quarter, 60,000. Payment of dividend 15,000 in January. January means first quarter. Dividend paid. Okay. And total ekavase payment. Total payment. Achha, total receipt. Payment no chare chare no total kari diye. 175, 185. Closing cash balance. अच्छा 190,000. 190 माथी 175 माइनस करो ये 15,000. ये 15,000 सेकंड क्वार्टर नहीं ओपनिंग बैलेंस. सेकंड क्वार्टर नहीं टोटल रिसीव 212,000. मैथी 185 माइनस करिए એટલે 27,000. थर्ड क्वार्टर 27,000 ओपनिंग बैलेंस टोटल था 155,000 माइनस 135 मींस 20,000. ओपनिंग बैलेंस 20,000 टोटल 210,000 माइनस 205,000 इज इक्वल टू 5,000. तो मित्रों अंदर सौथी महत्वनी वस्तु आ कलेक्शन और पेमेंट टू क्रेडिटर्स है. थैंक यू फ्रेंड्स.